વેલકમ ટુ ધ એન્જોય કેમિસ્ટ્રી વિથ ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ વિશે ચર્ચા કરતા હતા. આજનો આપણો ટોપિક છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. આ ક્વેશ્ચન થિયરીકલ કરતા એમસીક્યુ માં મોસ્ટ એમ્પી છે, જેને અલગ અલગ રીતે પૂછાય છે એને આપણે સમજીશું. તો સૌ પ્રથમ શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ હેલાઇડ એટલે કે હેલો આલ્કેન સંયોજનો રંગવિહીન હોય છે. પહેલું સ્ટેટમેન્ટ ની અંદર આપણે યાદ રાખીશું, જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય છે, પરંતુ પ્રકાશની હાજરીમાં કયા બે સંયોજનો, તો બ્રોમાઇડ અને આયોડાઇડ રંગીન સંયોજનો તરીકે વર્તે છે. ત્યારબાદ ઘણા બાષ્પશીલ સંયોજનો એટલે ઘણા હેલો આલ્કેન બાષ્પશીલ સંયોજનો મીઠી સુગંધ ધરાવે છે. ત્યારબાદ ઓછું આણ્વીય દળ ધરાવતા એટલે કે કાર્બનની સંખ્યા ઓછા હોય તેવા સંયોજનો કયા, તો મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ અને બ્રોમાઇડ. ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય છે, જ્યારે તેના કાર્બનની સંખ્યામાં વધારો થાય એટલે કે ઊંચા સભ્યો પ્રવાહી અને ઘન સ્વરૂપે જોવા મળે છે. તો ફરીથી એકવાર, શુદ્ધ હેલો આલ્કેન રંગવિહીન, બ્રોમાઇડ અને આયોડાઇડ પ્રકાશમાં રંગીન, બાષ્પશીલ સંયોજનો મીઠી સુગંધ ધરાવે, ઓછા આણ્વીય દળ ધરાવતા અથવા કાર્બન ધરાવતા હેલો આલ્કેન સંયોજનો વાયુ સ્વરૂપે હોય, જ્યારે ઊંચા સભ્યો એટલે વધુ કાર્બનની સંખ્યા ધરાવતા સંયોજનો પ્રવાહી કે ઘન સ્વરૂપે જોવા મળે. હવે એમસીક્યુમાં પૂછાતી સૌથી પહેલી વસ્તુ, હેલો આલ્કેન સંયોજનો એ ધ્રુવીય સ્વભાવ ધરાવે છે. હવે પ્રશ્ન થાય છે, ધ્રુવીય સ્વભાવ કઈ રીતે? તો હેલોજન અને કાર્બન વચ્ચે વિચારવામાં આવે તો હેલોજન પર આંશિક ઋણ વીજભાર અને કાર્બન પર આંશિક ધન વીજભાર આવેલો હોય છે. આથી અનુવર્તી આલ્કેન કરતા તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધુ હોય છે. હવે આ અનુવર્તી શબ્દ ખાસ સમજો, તેટલા અને તેટલા જ કાર્બન ધરાવતો હેલો આલ્કેન નું સંયોજન, દાખલા તરીકે મિથેન છે, એનો અનુવર્તી હેલો આલ્કેન કયો, તો મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેન. આ જ રીતે ઇથેન હોય તો એનો અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ કયો, તો ઇથેન થશે ઇથાઇલ ક્લોરાઇડ અથવા ઇથાઇલ બ્રોમાઇડ. એટલે તેટલા અને તેટલા કાર્બન ધરાવતા હેલો આલ્કેન સંયોજનોને અનુવર્તી હેલો આલ્કેન કહે છે. તો આલ્કેન કરતા અનુવર્તી હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય છે. મિથેન કરતા ક્લોરોમિથેન, ઇથેન કરતા ક્લોરોઇથેન, પ્રોપેન કરતા 1 ક્લોરોપ્રોપેન ના ઉત્કલન બિંદુ ક્રમશ શું થાય, વધે. એટલે કન્સેપ્ટ એવું કહે છે કે કોઈ પણ આલ્કેન સંયોજન કરતા તેના જેટલા જ કાર્બન ધરાવતા હેલો આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુ અથવા ગલન બિંદુ વધુ હોય છે, જેના માટે જવાબદાર છે તેનો ધ્રુવીય સ્વભાવ. ત્યારબાદ ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન માં શીખ્યા હતા, અને ન શીખ્યા હોય તો સમજવા જેવી બાબત, જ્યાં કાર્બન ની સંખ્યા અથવા પરમાણુ ક્રમાંકમાં વધારો થાય, આ બધા ગુણધર્મો છે ને આણ્વીય દળ રિલેટેડ છે. આણ્વીય દળમાં વધારો થાય તો તે ગુણધર્મોમાં પણ વધારો થાય, આણ્વીય દળમાં ઘટાડો થાય તો તે ગુણધર્મોમાં પણ ઘટાડો થાય. પરંતુ આપણે આને હેલો આલ્કેનના સંદર્ભમાં સમજીશું. તો સૌપ્રથમ પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે ઉત્કલન બિંદુ વધે છે અથવા ગલન બિંદુ વધે છે. પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે કઈ રીતે? તો અહીંયા જો બધામાં કાર્બનની સંખ્યા એક જ છે, આને તમે કહી દેશો ક્લોરોમિથેન, ક્લોરોમિથેન, બ્રોમોમિથેન અને આયોડોમિથેન. એની અંદર ક્રમશ વિચારો તો ફ્લોરોમિથેન કરતા એટલે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, ક્લોરિનનો 17, બ્રોમિનનો થશે 35 અને આયોડિનનો થશે 53. તો ક્રમશ કાર્બન પરમાણુની સંખ્યા સમાન છે, પરંતુ હેલોજનના પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય છે. હવે પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થવાને કારણે તેના ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય. રીઝન શું? તો પરમાણ્વીય ક્રમાંક વધે છે તેની સાથે આણ્વીય દળ પણ વધશે. ત્યારબાદ વિચારવામાં આવે, હેલોજન સપોઝ સમાન હોય દરેક જગ્યાએ, જો ક્લોરીન જ છે, પરંતુ કાર્બનની સંખ્યા વધુ હોય, અહીં એક કાર્બન છે, અહીં બે કાર્બન છે, અહીં ત્રણ કાર્બન છે, તો ક્રમશ કાર્બનની સંખ્યા વધુ છે.
तो हेलोजन समान होय ત્યારે કાર્બન ની સંખ્યા વધે તો આણ્વીય દળ વધે અને આગળ કીધું તે જે આણ્વીય દળ વધે તે ઉત્ક્રમણ બિંદુ અને ગલન બિંદુમાં વધારો થાય છે થર્ડ કન્સેપ્ટ સંગઠકીય હેલો આલ્કેન માં શાખા વધતા ઉત્ક્રમણ બિંદુ અને ગલન બિંદુ ઘટે છે અહીં જો સરળ સૂત્રમાં છે અહીં એક શાખા પડે છે અહીં બે શાખા પડે છે તો જેમ શાખાઓમાં જાય તેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે અને જેને કારણે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળે છે તો ત્રણેય કન્સેપ્ટ યાદ રાખીશું ફરીથી એકવાર પરમાણ્વીય ક્રમાંક હેલોજનમાં વધે તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે હેલોજનમાં કાર્બનની સંખ્યા વધે તો પણ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે અને શાખામાં જાય સમાન કાર્બન અને હેલોજન ધરાવતા સંયોજનો શાખામાં જાય તો પણ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળે છે ત્યારબાદ સમઘટકીય ડાયહેલોબેન્ઝીન એટલે કે બે હેલોજન ધરાવતા એરોમેટિક સંયોજનોમાં ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે પરંતુ પેરા સંગઠક કરતા ઓર્થો અને મેટાના ગલન બિંદુ કરતા ઊંચા હોય છે એટલે પેરા સંગઠક છે એના ઓર્થો અને મેટા કરતા ગલન બિંદુ ઊંચા હોય છે કારણ કે તેની સ્ફટિક રચનાની ગોઠવણી તેના માટે જવાબદાર છે અહીં તમે જો તો યાદ એવું રાખવાનું આને કહેવાય ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન આને કહેવાય મેટા ડાઇક્લોરોબેન્ઝીન અને આને કહેવાશે પેરા ડાઇક્લોરોબેન્ઝીન અને આ યુપીએસસી પ્રમાણે વિચારો તો આ નંબર 1 આ 2 1 2 ડાઇક્લોરોબેન્ઝીન 1 2 3 1 2 3 ટ્રાઈ સોરી 1 2 1 3 એટલે પહેલા અને ત્રીજા વચ્ચે 1 3 ડાઇક્લોરોબેન્ઝીન 1 2 3 4 1 4 ડાઇક્લોરોબેન્ઝીન ક્રમશ વિચારો થાય આપણે આ પહેલા પણ કીધેલું છે કે બેન્ઝીન રિંગ ની અંદર જ્યારે બે વિસ્થાપન થયેલા હોય ત્યારે યાદ રાખવાનું કે 1 2 બીજા કાર્બન પર હોય તેને ઓર્થો કહેવાય ત્રીજા કાર્બન પર હોય તેને મેટા કહેવાય અને ચોથા કાર્બન પર હોય તો એને પેરા તરીકે ઓળખવામાં આવે છે એટલે પહેલા બે ઓર્થો પછી મેટા અને આ ઘટકોને પેરા તરીકે ઓળખવામાં આવે છે અને આને ઓમપુરી તરીકે ઓળખવામાં ઓર્થો મેટા પેરા ત્યારબાદ વિચારવાનું છે કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ બંનેના ક્રમ અલગ અલગ છે અહીં તમે વિચારો તો આની યાદ રાખવાની ટેકનિક છે ઉપમ ઉપમ એટલે શું તો ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન પેરા ડાઇક્લોરોબેન્ઝીન અને મેટા ડાઇક્લોરોબેન્ઝીન તો તમને ડાય હેલોજન એટલે ડાય હેલોરેન સંયોજનોની અંદર જો તમને ક્રમ પૂછે તો સૌથી વધારે ઉત્કલન બિંદુ ઓર્થોનો ત્યારબાદ પેરાનો અને ત્યારબાદ મેટાનો પરંતુ જો ગલન બિંદુ પૂછે તો તેનો ક્રમ બદલાઈ જશે તેના માટે યાદ રાખવાનું ઓમ POM પેરા ઓર્થો મેટા તો ખાસ યાદ રાખજો ઉત્કલન બિંદુ માટેનો ક્રમ ઉપમ જ્યારે ગલન બિંદુનો ક્રમ ઓમ ઓર્થો પેરા મેટા પેરા ઓર્થો અને મેટા એમસીક્યુ માં ઘણીવાર આવેલો ક્વેશ્ચન ખાસ યાદ રાખો ત્યારબાદ છેલ્લા બે ટોપિક હેલોજન અને કાર્બનની સંખ્યા વધે તો પરમાણ્વીય દળ વધે પરમાણ્વીય દળ વધવાની સાથે તેની ઘનતામાં પણ વધારો થાય છે અને લાસ્ટ હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અદ્રાવ્ય હોય છે જ્યારે ઇથર અને આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે તો આ હતા હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ભૌતિક ગુણધર્મો ફરીથી એકવાર શુદ્ધ અવસ્થામાં આલ્કાઇન હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય છે પરંતુ પ્રકાશની હાજરીમાં બ્રોમાઇડ અને આયોડાઇડ રંગવિહીન હોય છે ઘણા બાષ્પશીલ સંયોજનો મીઠી સુગંધ ધરાવે છે મિથાઇલ ક્લોરાઇડ મિથાઇલ બ્રોમાઇડ ઇથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જ્યારે કાર્બનની સંખ્યા વધે તો પ્રવાહી અથવા ઘન સ્વરૂપે હોય છે હેલો આલ્કેન સંયોજનો એ ધ્રુવીય સ્વભાવ ધરાવતા હોવાને કારણે અનુવર્તી આલ્કેન કરતા તેમના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધુ હોય છે જો હેલોજનના પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં વધારો થાય છે હેલોજન સમાન હોય અને કાર્બનની સંખ્યામાં વધારો થાય તો પણ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં વધારો થાય છે પરંતુ જો હેલોજન સમાન હોય અને કાર્બનની સંખ્યા સમાન હોય અને શાખામાં જાય તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઘટે છે અને સમઘટકીય ડાયહેલોબેન્ઝીન સમઘટકીય એટલે એકબીજાના સમઘટકો હોય ત્યારે તેની અંદર ઉત્કલન બિંદુ અને ગલન બિંદુના ક્રમ માટે બે કન્સેપ્ટ યાદ રાખવાનો એક ઉપમ અને બીજું પોમ
ઉત્કર્ણ બિંદુ હોય તો ઓર્થો પેરા મેટા, ગલન બિંદુ હોય તો પેરા ઓર્થો અને મેટા. કાર્બન અને હેલોજન ની સંખ્યા વધે તો આણ્વીય દળ વધે, આણ્વીય દળ વધે તો ઘનતામાં વધારો થાય. કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, દળ ની અંદર વધારો થશે, ક્રમશઃ ઘનતામાં પણ વધારો થતો જોવા મળે. અને હેલો આલ્કેન એ પાણીમાં અદ્રાવ્ય અને ઇથર અને આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તો ખાસ એમસીક્યુ માટે પૂછાય તેવા ક્વેશ્ચન અહીં આપણે ઉદાહરણ લખ્યા છે. ઘણીવાર માત્રા યુપીએસસી નામ લખેલા હોય અને તમને પૂછે કે નીચેમાંથી ઉત્કલન બિંદુનો ક્રમ લોઢો અથવા સૌથી વધુ અથવા સૌથી ઓછા ઉત્કલન બિંદુ લખો, તો આપણને એમસીક્યુમાં આવડતા હોવા જોઈએ.